આગળ વાત કરીએ તો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હિતેશ કોયાએ જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે આવેલ મીડિયા સેન્ટરને રિબિન કાપીને ખુલ્લું મૂક્યું. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ના ઉપલક્ષમાં સાબરકાંઠા જિલ્લામાં 4 વિધાનસભા મતદાર વિભાગોમાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હિતેશ કોયાને હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. જિલ્લાની 4 વિધાનસભામાં સમાવિષ્ટ મત વિસ્તારની આંકડાકીય રૂપરેખા મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરાઈ. ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણમાં ફેક ન્યૂઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર પ્રસાર ક્યાંક થતા હોય છે. આ સંદર્ભમાં જિલ્લા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં સાબરકાંઠા જિલ્લાને લાગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક ચૂંટણીના વાતાવરણને ડહોરવાનો પ્રયાસ કરતા હોય તો તે અટકે અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે, જેનો રિપોર્ટ MCMC સમિતિમાં સમય અંતરે રજૂ કરવામાં આવશે. મીડિયા સેન્ટરમાં ટેલિવિઝન ઉપરાંત ન્યૂઝપેપર્સ અને સોશિયલ મીડિયા દ્વારા પણ સતત સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે. મીડિયા સેન્ટર અને MCMC સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિધાનસભા 2022ની ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરની વિગતો, ગત વિધાનસભાના વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિર્દેશન કરવામાં આવ્યું છે, જેના દ્વારા પત્રકારોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે. આ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું અને મીડિયાના મિત્રો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મચ્છાર, નાયબ ચૂંટણી અધિકારી સુદીપ્તિ પ્રજાપતિ, ચૂંટણી મામલતદાર કચોટ, સિનિયર સબ એડિટર હરીશ પરમાર, મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો સહિત જિલ્લા માહિતી કચેરીનો અને ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જીલ રાવલ, ZSTV સાબરકાંઠા.